છો બધા? જય શ્રી કૃષ્ણ અને ગુડ આફ્ટરનૂન. અને આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં હશો. અમે પણ એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં છીએ. અહીંયા વાગી ગયા છે બપોરના 12:30. અને બપોરના જમવામાં સેવ ટામેટાનું શાક અને થેપલા જે છે તે બનાવી દીધા છે. અને હમણાં હું બનાવી રહી છું નાસ્તો. આપણે જે બનાવીએ મમરાનો ચેવડો તે, અને મમરાનો ચેવડો બનાવીને આ રીતે ડબ્બો જે છે તે ભરી લઈશ, એટલે કે જ્યારે પણ નાસ્તો ખાવો હોય તો મમરા જે છે તે ખાવામાં મજા આવે. તો હમણાં અહીંયા તેલ જે છે તે ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે. તેમાં પૌવા અને વેફર જે બધી ઘરમાં પડી છે તે એ બધી વસ્તુ જે છે તે તરવાની છે. અને આ રીતે મમરાનો ચેવડો ડબ્બો ભરીને ઘરમાં પડેલો હોય તો આ રીતે બાળકોને પણ ખાવામાં ખૂબ મજા આવે અને આપણે પણ ચા સાથે ખાવામાં ખૂબ મજા આવે. તો હમણાં બપોરનું જમવાનું બનાવ્યા બાદ મમરાનો ચેવડો જે છે તે હું બનાવી રહી છું. અને જો હા, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને તમને આ રીતે કંઈક નવું અથવા તો કંઈક નવી નવી રેસીપી જોવાની પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજની આ રેસીપી અથવા તો આ વિડીયો જો તમને પસંદ આવે તો એક લાઇક પણ કરી દેજો. તો હમણાં ચલો હું બનાવી લઉં મમરાનો ચેવડો. મમરાના ચેવડામાં આ રીતે તરીને નાખવા માટે મકાઈના પૌવા જે છે તે મેં લઈ લીધા છે. અહીં બટેકાની વેફર છે, બટેકાની છીણ નાખું, પણ છીણ જે છે તે હજુ બનાવી નથી તો વેફર જ તરીને ટુકડા કરીને નાખી દઈશ. અને અહીં ચોખાની મમરી જે છે તે પણ તરીને ચેવડામાં નાખીશ. તો આ ત્રણેય વસ્તુ મેં લઈ લીધી છે અને થોડા એવા સિંગદાણા સૌપ્રથમ તેલમાં તરી લઈશ. તો સૌપ્રથમ અહીં ચેવડો બનાવવા માટે મેં મકાઈના પૌવા છે તે સૌથી પહેલાં તરી લીધા. અને મકાઈના પૌવા તર્યા બાદ ચોખાની મમરી તરી લીધી અને બટેકાની જે કાતરી હતી પાડેલી તે તરી લીધી અને છેલ્લે સિંગદાણા જે છે તે તરી લીધા. તો મારા ઘરમાં તો જ્યારે પણ આ રીતે ચેવડો હું બનાવું ને ત્યારે ગરમા ગરમ આ રીતે તરેલી વેફર અથવા તો તરેલી ચોખાની મમરી ખાવા માટે મારો છોકરો અથવા તો મારા હસબન્ડ બંને રેડી જ હોય. એટલે કે અહીં હું તરી રહી છું ને પાછળથી મારો બાબો જે છે તે બાઉલમાં વેફર લેવા માટે આવી ગયો છે અને ક્યારનો કહે છે કે મમ્મી મને થોડી વેફર લઈ લેવા દે, પછી તું આ રીતે એની ઉપર ગરમ ગરમ વેફર જે છે તે નાખ. તો આ રીતે ગરમા ગરમ તરેલી વેફર ખાવાની પણ ખૂબ જ મજા આવે. તો અહીં બધી જ વેફર જે છે તે હું સૌપ્રથમ તરી લઈશ. અને આ બટેકાની વેફર જે છે તે મેં હમણાં જ બનાવી છે અને આનો વિડીયો પણ તમારી સાથે શેર કર્યો છે. તો બટેકાની વેફર જે છે તે આ રીતે ચેવડામાં વેફર નહીં પરંતુ આ રીતે છીણ જે બનાવેલી હોય ને તે નાખીએ ને તો બહુ સરસ લાગે, પરંતુ છીણ બનાવવાની હજુ મારે બાકી છે. તો આજે મેં દુઆ કાતરી જ તરીને તેના ટુકડા કરીને નાખી દઈશ. તો ફાઇનલી અહીંયા બધી વસ્તુ જે છે તે મેં તરી લીધી છે એક તપેલામાં અને હવે મોટા તગારામાં મમરા જે છે તે વઘારીને પછી આ બધી વસ્તુઓ મિક્સ કરી દઈશ હું. તો અહીં મમરા વઘારવા માટે આ રીતે મોટું એક તગારું છે તે મેં લઈ લીધું છે અને તેમાં જ મમરા જે છે વઘારી દઈશ, એટલે કે બધા જ મમરા એક સાથે જે છે તે વઘારાઈ જશે. તો અહીં મમરાને વઘારવા માટે આ રીતે તગારું જે છે તે મેં ગેસ ઉપર મૂકી દીધું છે અને જે વસ્તુ તરી હતી તેમાંથી જ મમરાને વઘારવા માટે તેલ જે છે તે લઈ લઈશ. અને તેલ આ રીતે તરત જ ગરમ થઈ જશે કારણ કે હમણાં જ બધી વસ્તુ તરી છે એટલે તેલ ગરમ જ છે અને તગારું જે છે ને તે પતલું હોય છે આ રીતે. તો તેલ અહીં ગરમ થઈ ગયું એટલે તેમાં હું અહીં હિંગ ઉમેરી દઈશ અને હિંગ ઉમેર્યા બાદ થોડી એવી હળદર ઉમેરી દઈશ. તો આ રીતે તગારું જે આપણે તગારામાં મમરા વઘારીએ તો મમરા તો ફટાફટ વઘારાઈ જાય છે પરંતુ ગેસની ફ્લેમ જે છે તે મીડિયમ જ રાખવી પડે છે, એટલે ધીમી જ રાખવી પડે છે કારણ કે તગારું આ રીતે જોઈએ ને તો પતલું હોય, તેનું તર્યું પતલું હોય અને જો આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ રાખીએ ને તો મમરા જે છે તે બળી જશે. એટલે કે હું તો જ્યારે પણ તગારામાં આ રીતે મમરા વઘારું છું તો ગેસની ફ્લેમ ધીમી જ રાખું છું. અને પરંતુ એક વસ્તુ મને બહુ જ ગમે કે તગારામાં આપણે મમરા વઘારીએ તો બધા જ મમરા એક સાથે વઘારાઈ જાય અને મમરા વઘારેલા મમરા આ રીતે ફટાફટ વઘારી પણ શકીએ છીએ આપણે.
તો અહીં હળદર અને હિંગ બે જ વસ્તુ મેં તેલમાં નાખી છે, અને મીઠો લીમડો હોય તો મીઠો લીમડો પણ નાખવો, પણ મારી પાસે હમણાં નહોતો. તો અહીં હવે મમરાને એકદમ સરસ રીતે થોડી વાર માટે અહીં તગારામાં આ રીતે શેકાવા દેશું, એટલે એકદમ સરસ ક્રિસ્પી એવા મમરા થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે ધીમા ગેસનો તાપ રાખીને તેને તગારામાં હલાવતા રહેશું. તો આ રીતે મમરા એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય. ત્યારબાદ હું અહીં એક સિક્રેટ વસ્તુ અહીં ઉમેરીશ, એટલે કે હું જે ચેવડો બનાવું છું કેવી રીતે બનાવું છું તે તમને બતાવીશ. તો અહીં મમરા જે છે તે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો તેમાં હું અહીં એક ચમચી જેટલું આ રીતે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશ, અને ત્યારબાદ હું અહીં મીઠું કે ધાણાજીરું એવું કશું જ નહીં ઉમેરું. અહીં પાણીપુરી મસાલો છે, કોઈ પણ બ્રાન્ડનો પાણીપુરી મસાલો હોય તે અહીં અડધી ચમચી જેટલો હું અહીં ઉમેરી દઈશ, એટલે તેનાથી મમરાનો ચેવડો આપણે જે વઘારીએ છીએ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીં અડધી ચમચી જેટલો મેં પાણીપુરીનો મસાલો જે છે તે ઉમેરી દીધો છે, અને હવે ગેસની ફ્લેમ બંધ જ કરી દેવાની છે. ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે ચાલુ નહીં રાખીએ અને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને મસાલો મિક્સ કર્યા બાદ હવે બધી જે તરેલી વસ્તુ રાખી છે મેં એ બધી તરેલી વસ્તુ અહીં ઉમેરી દઈશ. અને અહીં મકાઈના પૌવા થોડા એવા મોળા હોય છે, એટલે કે એમાં મીઠાનું પ્રમાણ ઓછું હોય છે, એટલે અહીં થોડું એવું મીઠું જે છે તે મકાઈના પૌવા જે છે તેમાં ઉમેરી દેવું. તો હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશ, અને ત્યારબાદ લાસ્ટમાં જે બટેકાની કાતરી મેં ઉમેરી છે તે જો આ રીતે આખીને આખી જ રાખીશું ને તો બધા વીણી વીણીને ચેવડામાંથી સૌ પ્રથમ બટેકાની કાતરી જે છે તે ખવાઈ જશે. તો આ બધી જ બટેકાની કાતરીને હું અહીં આ રીતે તોડીને ટુકડા કરી દઈશ અને ચેવડા સાથે મિક્સ કરી દઈશ. અને હું જ્યાં સુધી અહીં મમરાનો ચેવડો વઘારી રહી છું ત્યાં સુધીમાં મારો બાબો જે છે તે એક આ રીતે રમકડા એને લઈ આપ્યા છે, તો તેનાથી એ રમી રહ્યો છે અને તેનાથી એણે એકદમ સરસ એવું એક પ્લેન જે છે તે બનાવ્યું છે. અને આ રીતે કેટલી બધી વસ્તુઓ એને બનાવી છે અને અલગ અલગ આ રીતે બનાવીને ફોટા જે છે તે પાડતો ગયો છે. તો આ ગેમ જે છે તે ગઈકાલે અમે ડીમાર્ટમાં ગયા હતા ત્યારે ત્યાંથી જ લઈને આવ્યા છીએ, અને તેનું નામ છે એક્સપર્ટ બિલ્ડિંગ બ્લોક્સ. તો આમાં આ રીતે નાના નાના 200 જેટલા બ્લોક્સ જે છે તે આવે છે અને અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ આમાંથી બની શકે છે. તો આ રીતે તેણે પ્લેન જે છે તે બનાવ્યું છે, ખૂબ સરસ લાગી રહ્યું છે. અહીંયા 15 દિવસ ચાલે તેટલો નાસ્તો મમરાનો ચેવડો જે છે તે રેડી થઈ ગયો છે. અને આ રીતે મમરાનો ચેવડો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પાણીપુરી મસાલો જે આવે તે જ નાખીને, મીઠું કે કશું જ નહીં નાખવાનું, તો એનાથી ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવે છે. અને જો ગળપણ પસંદ હોય તો થોડી દળેલી ખાંડ જે છે તે ઉમેરી દેવી. તો અહીં 15 દિવસનો નાસ્તો જે છે તે રેડી થઈ ગયો છે, અને તેને હવે થોડો ઠંડો પડે એટલે હું ડબ્બામાં ભરીને મૂકી દઈશ. અને જો હા, તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા હું કરી રહી છું આજના બ્લોગનો એન્ડ. આજનો બ્લોગ તમને થોડો પણ પસંદ આવ્યો હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. તમને બધાને બાય બાય, ટેક કેર ઓલ ઓફ યુ, થેન્ક્સ ફોર વોચિંગ.